બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના ભય વચ્ચે વહીવટીતંત્ર સજ્જ બની ગયું છે. જિલ્લામાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા તંત્ર દ્વારા શંકાસ્પદ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસની મહામારીમાં સંક્રમિત દર્દીઓને પાલનપુર અને ડીસા સિવિલમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બનાસકાંઠા એકમે તૈયારી દર્શાવી છે. જીવલેણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે પાલનપુર ખાતે કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના ખાનગી તબીબોની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે કોરોના વાયરસને ફેલાતો અટકાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે સામાન્ય બીમારીના કિસ્સામાં ઘેર બેઠા દર્દીને ફોનથી સલાહ અને માર્ગદર્શન આપી લોકો સાથે અંતર જળવાય તે જરૂરી છે. બેઠકમાં કલેક્ટર દ્વારા સરકારી ધારાધોરણ પ્રમાણે વળતર આપવાની વાત તબીબોને કરતા તબીબોએ આ મહામારીની પરિસ્થિતિમાં વિનામૂલ્યે સારવાર આપવાની જિલ્લા કલેક્ટરને ખાતરી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર અમિત અખાણી, જાણીતા સેવાભાવી તબીબ સુરેન્દ્ર ગુપ્તા સહિત જિલ્લાના અન્ય તબીબો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ વાત કરીએ માનવતાની, તો ગઢ પોલીસે આ કટોકટીના સમયમાં જરૂરિયાતમંદો માટે આગળ આવી છે. પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો એક દેવી પૂજક પરિવાર કે જે રોજે રોજ ફુગ્ગા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તે પરિવારને અચાનક લોકડાઉન થતાં ભૂખે મરવાનો વારો આવ્યો હતો. ત્યારે આ પરિવારની ભૂખ સંતોષવા માટે ગઢ પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહે આ ગરીબ પરિવાર માટે અન્નદાતા બનીને ચા, ખાંડ, તેલ, લોટ અને શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપતા આ પરિવારની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ઉઠી હતી. ફુગ્ગા રમકડાનો કરીએ છીએ, હા, એમનો આભાર માનવો. આ ભાઈ ધંધા પાણીમાં અત્યારે ક્યાંય જઈ નથી શકતા, એટલે થઈને ઘેર બેઠા હતા તો સાહેબ આવી અને અમને કરિયાણું આપી ગયા બધું, એનાથી અમે ગુજરાન ચલાવશું. અમારો પરિવાર છે, અમે 8 જણા ઘરમાં. તેલ આપ્યું છે, લોટ આપ્યું છે, ચોખા આપ્યા, શાકભાજી આપી, બધું કરિયાણું સાહેબે આપી ગયા છે. એના હિસાબથી અમે આ છોકરાને ગુજરાન ચલાવીએ છીએ. એમનો આભાર માનીએ ભાઈ, બીજું તો શું કહીએ અમે. અમને આલી ગયા તો એમને ભગવાન માનીએ તો ઓછા કહેવાય, સમજ્યા. આ હવે આ છોકરા છે, અત્યારે અમારે કોઈ ધંધો પાણી છે નહીં, અને એના હિસાબથી આ સાહેબ આલી ગયા છે, એમાં અમે એમનું પૂટનું પૂરું કરશું. તો જ્યારે વિતરણની જ વાત હોય ત્યારે માસ્ક વિતરણને પણ આ મહામારીમાં કેવી રીતે ભૂલી શકાય? અત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સૌથી વધુ ઉપયોગી કોઈ વસ્તુ હોય તો તે છે માસ્ક, અને બજારમાં સર્જાયેલી માસ્કની અછત જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈ ગામના દરજી સમાજના 5 યુવાનોએ આગળ આવીને જાતે જ કપડાના માસ્ક બનાવવાની કામગીરી આદરી છે, અને અત્યાર સુધીમાં આ યુવાનોએ 1000 લોકોને માસ્કનું વિતરણ કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વકરે તે પહેલા જ સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક બની ગયું છે, અને વાત કરીએ ડીસાની તો ડીસામાં પણ સતર્કતાના ભાગરૂપે સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ડીસાની વાત કરીએ તો ડીસાના તાલુકા હેલ્થ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 677 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, અને આ વાયરસને અંકુશમાં લેવા માટે લોકોને માત્ર સહકાર આપવાની અપીલ કરી છે, અને લોકોને બિલકુલ ડરવાની જરૂર નથી. આ અંગે ડીસાના તાલુકા હેલ્થ ઓફિસરે બીકે ન્યૂઝ ચેનલની સાથેની ખાસ વાતચીતમાં વધુ વિગતો આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે અને ફેલાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. અત્યારે અમારી સાથે જોડાયા છે ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર જિજ્ઞેશ હરિયાણી. ડૉક્ટર જિજ્ઞેશ હરિયાણીને મળીને આપણે વાત કરી કે બનાસકાંઠા જિલ્લા અને તેમાં ખાસ કરીને ડીસાની શું પરિસ્થિતિ છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગે ડીસા તાલુકામાં કેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે અને અત્યારે શું પરિસ્થિતિ છે? જી સર, વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની અને ખાસ કરીને ડીસાની, તો ડીસામાં અત્યારે શું પરિસ્થિતિ છે? ડીસામાં અમે ફેબ્રુઆરીથી નજર રાખી હતી કે બહારથી વિદેશથી જે આવે તેમને હોમ ક્વોરન્ટાઇન કરવા અને તેમના ઉપર રોજે રોજ એમનું મોનિટરિંગ કરવું. અમારી ટીમ જાય, એમને રોજ પૂછપરછ કરે, કોઈ લક્ષણો જણાય છે કે નહીં જણાતા એના માટે પૂછપરછ કરે, અને બીજી વસ્તુ 14 દિવસ થાય તેની પછી અમે એમને કહીએ કે ભાઈ 14 દિવસ થઈ ગયા છે, હવે તમે સલામત છો, તમારામાં કોઈ રોગ નથી, હવે તમે બહાર ફરી શકો છો. જે વાત કરીએ ડીસાની, તો ડીસામાં અત્યાર સુધીમાં કેટલા કેસીસ હોમ ક્વોરન્ટાઇનના તમે હોમ ક્વોરન્ટાઇન કર્યા છે? આજે ડીસા તાલુકાની વાત કરું તો વિદેશથી જે આવેલા 27 વિદેશથી આવેલા છે, 27માંથી આપણે 27ને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. એમાંથી હાલ તાજેતરમાં 3 જગ્યાએ હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિ રાખેલા છે, એમાં એક રત્ના સોસાયટી, સંઘવીનગર અને બીકે ગેલેક્સીમાં.
સિવાય ડીસાની નથી કે ડીસા તાલુકાની વાત કરીએ તો કોઈ એવા નવા કિસ્સાઓ સામે આવે છે? ડીસામાં આપણે નવી ગાઈડલાઈન પ્રમાણે જે ઇન્ફેક્શન મતલબ કે પોઝિટિવ જે વિસ્તારમાં નીકળ્યા હોય, જ્યાં સુરતમાં નીકળ્યા હોય, અમદાવાદ નીકળ્યા હોય, મહારાષ્ટ્રમાં નીકળ્યા હોય કે રાજસ્થાનમાં નીકળ્યા હોય, તે લોકો જો ડીસા વતનમાં આવ્યા છે તે તમામને અમે હોમ ક્વોરન્ટાઇન કર્યા છે અને એવા અત્યારે 677 અમારે હોમ ક્વોરન્ટાઇન છે, જે સતત 4 દિવસથી કરેલા છે, એટલે 10 દિવસ 14 દિવસ પૂરા થશે પછી અમે એમને બહાર જવાની છૂટ આપશો. સર, એવા કોઈ લક્ષણો સામે આવ્યા કે જે પોઝિટિવ હોય અને લોકોમાં ભય ફેલાઈ શકે અને લોકોને ખાસ સૂચના શું આપવા માંગો છો? આમાં જેના લક્ષણો છે કે શરૂઆતમાં હાઈગ્રેડ ફીવર થાય, શરદી થાય, ખાંસી થાય અને શ્વાસ લેવામાં તકલીફ પડે. હાલમાં જે અમે અત્યાર સુધીમાં જે અત્યારે અમે રોજે રોજનું નિરીક્ષણ કરીએ છીએ, રોજે રોજની અમની મુલાકાત લઈએ છીએ, રોજે રોજનું અમારા આરોગ્ય સ્ટાફ દ્વારા મુલાકાત કરાવીએ છીએ, તેમાં અત્યાર સુધીમાં કોઈ એવું જોવા મળેલ નથી. ખાસ કરીને વાત કરીએ ડીસા તાલુકાની અને ડીસાની, તો ડીસામાં કયા કયા વિસ્તારો અત્યારે આ વસ્તુથી પ્રભાવિત જોવા મળી રહ્યા છે? હાલમાં આપણે જોવા જઈએ તો લગભગ ડીસાના તમામે તમામ ગામોમાં અત્યારે જે દેવી પૂજક છે એ લોકોને ચૈત્રી પૂનમની પડલી ભરવાની છે, એના માટે મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને તમામને તમામનું અમે સ્ક્રીનિંગ પણ કર્યું છે અને તમામને હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. હાલમાં અત્યારે કોઈ અમને એવા કોઈ વિસ્તારમાં કોઈ જગ્યાએ કોઈ આવા કોરોનાના લક્ષણવાળા કોઈ દર્દી દેખાતા નથી. ડીસામાં અત્યાર સુધી કેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું? હાલમાં ડીસામાં જે આપણે સ્ક્રીનિંગમાં એક નિયમ લીધો છે કે જે બહારથી આવે છે, મતલબ કે બનાસકાંઠા બહારથી અને રાજ્ય બહારથી અને વિદેશમાંથી જે આવેલા છે તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે. આ વાયરસને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે? આ વાયરસને પહોંચી વળવા અત્યારે આપણે સ્ટેજ વન એટલે કે વિદેશથી જે આ એમનું સ્ક્રીનિંગ કરવાનું ને એમાં કંઈ લક્ષણ દેખાય તો એનું આપણે લેબોરેટરી કરાવવાની, સ્ટેજ 2 કે આપણે કંઈક કોઈમાં બીજામાં પ્રસર્યો છે કે નહીં આપણા વિસ્તારમાં એના માટેનું સ્ક્રીનિંગ, ત્રીજા સ્ટેજમાં અંદર કોમ્યુનિટીમાં સ્પ્રેડિંગ થાય એના માટેનું પણ. હાલમાં આપણે અત્યારે સ્ટેટ ત્રીજા સ્ટેજમાં આવી ગયો છે કે કોમ્યુનિટીમાં થોડું ઇન્ફેક્શન આવી ગયું છે, પરંતુ આપણે બનાસકાંઠામાં હાલ કોઈ એવું કોમ્યુનિટીમાં ઇન્ફેક્શન આવ્યું નથી. તંત્ર કેટલું સજ્જ છે અત્યારે આ તમામ પ્રક્રિયાઓને? તંત્ર તો આપણે માન્ય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન નીચે અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી, માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ સતત તમામ જે બહારથી આવે છે તેના ઉપર સતત નિરીક્ષણ રાખી રહ્યું છે અને કોઈ પણ આવો બનાવ બને તો તાકીદ એના માટે અમે તમામે તમામ વિસ્તારમાં આઇસોલેશન વોર્ડ પણ ડીસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યા છે અને અમુક જે આપણી ઘણો મોડેલ હોસ્ટેલ છે, ભાઈ જૈન દિરાસર છે ભીલડીમાં, રામસણમાં જૈન દિરાસર છે, અમુક સ્કૂલો છે ત્યાં અમે ક્વોરન્ટાઇન તરીકે વ્યવસ્થા ગોઠવેલી છે. ત્યાં હતા ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર જિગ્નેશ રજાણી. તેમનું કહેવાનું છે કે આ બીમારીને પહોંચી વળવા, આ વાયરસને પહોંચી વળવા માટે તંત્ર પૂરેપૂરું સતર્ક છે, તંત્રની તૈયારીઓ પણ પૂરેપૂરી કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ડીસામાં 27 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તેમની તબિયત પણ સુધારવા પર જોવા મળી રહી છે. હજી સુધી ડીસામાંથી કોઈ પોઝિટિવ કેસ સામે નથી આવ્યા, પરંતુ સતર્કતાના ભાગરૂપે અત્યારે તંત્ર સક્રિય જોવા મળી રહ્યું છે અને આ બીમારી ન ફેલાય તે માટેના પણ પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે તેમણે જણાવ્યું કે લોકોએ આ બીમારીને લઈ પેનિક થવાની એટલે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે અને તંત્રને સહકાર આપવાની જરૂર છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ત્યારે આટલા કપરા સમયમાં વડગામની કેટલીક ખાનગી શાળાઓ પણ લોકહિત, જનહિત અને દેશહિતમાં આગળ આવી છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના રાક્ષસના ભરડામાં આવી ગયું છે, ત્યારે ભારત દેશમાં આ વાયરસ મહામારીનું સ્વરૂપ લે તે પહેલા તેને રોકવા માટે સરકાર ગંભીર પગલાં લઈ રહી છે. સાથે સાથે અગ્રણી સામાજિક સંસ્થાઓ લોક જાગૃતિ થકી લોકોને સચેત કરી રહી છે. ત્યારે વડગામ પંથકની શિક્ષણ ધામ તરીકે પંકાયેલી ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સ શિક્ષણ સંસ્થાન દ્વારા વડગામ પંથકના શિક્ષણ પ્રહરી અને ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના પ્રમુખ કાંજીભાઈ ચૌધરીએ સરકારના લોકડાઉનના નિયમનું પાલન કરી સેનિટાઇઝરની અછત જેવી પરિસ્થિતિ છે ત્યારે સ્વખર્ચે 3 લાખ રૂપિયા જેટલી રકમના સેનિટાઇઝરની ખરીદી કરી સમગ્ર વડગામ તાલુકાના 2000થી વધુ લોકોને 100 ml સાઇઝવાળા સેનિટાઇઝરનું વિતરણ કર્યું હતું, જેમાં શાળા સંસ્થાન તરફથી 2 શિક્ષક અને 1 ગાડી ડ્રાઈવર સહિત 25 જેટલી ગાડીઓ 80 જેટલા ગામોમાં દોડાવવામાં આવી છે. આ સમગ્ર શિક્ષણ સંસ્થાનના સ્ટાફે ઘરે ઘરે જઈને લોકોને કોરોના અંગે જાગૃત કરી સેનિટાઇઝરનું વિતરણ કર્યું હતું, જેમાં સ્ટાફની મદદમાં આરોગ્ય ખાતાના તાલુકા માહિતી અધિકારી ડૉક્ટર ડોડિયા તેમજ સમાજસેવી ભાજપા યુવા અગ્રણી દીપકભાઈ પંડ્યા, શાળા સંસ્થાન તથા કાંજીભાઈ સાથે રહી લોક જાગૃતિ તથા લોકસેવાનું અનોખું કાર્ય કર્યું હતું. સાથે સાથે આરોગ્યમાં ફરજ બજાવતા મહેમદપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના કર્મચારીઓને પણ સેનિટાઇઝર ભેટ આપી ઉત્તમ કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો. પણ
થરાદમાં પણ આરોગ્ય વિભાગની ટીમ બહારથી આવી રહેલા લોકોને લઈ સતર્ક જોવા મળી રહી છે. થરાદના કાસવી ગામમાં બહાર ગામથી આવેલા 64 વ્યક્તિઓના આરોગ્યની તપાસ કરવામાં આવી છે અને આ તમામ લોકોને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ બહાર ગામથી આવતા લોકો પર સતર્ક બનીને નજર રાખી રહ્યું છે. સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં કોરોનાનો કહેર હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકાર પણ આ કોરોના સામે કઈ રીતે બચી શકાય તે માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે લોકો પોતે જાગૃત બને અને ઘર પર રહે તે માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગામડાઓના લોકો પણ આ રોગ સામે લડવા માટે મક્કમ બન્યા છે. પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે ગ્રામ પંચાયત દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગામના તલાટી હિરલબેન પટેલ દ્વારા પોતાના સ્વખર્ચે સમગ્ર સેમોદ્રા ગામમાં ઉકાળા તેમજ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામના લોકો ભેગા ના થાય અને તેમને પોતાના ઘર સુધી ઉકાળો તેમજ માસ્ક મળી રહે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ઘર ઘર સુધી ઉકાળો તેમજ માસ્કનું વિતરણ ગામના સરપંચ પ્રેમજીભાઈ ડેલિયા, જયેશભાઈ તેમજ હરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે જે રીતે કોરોનાની દહેશત છે તે બાબતે શહેરો કરતાં ગામડાની પ્રજા વધારે સજાગ જોવા મળી રહી છે અને આ કોરોના સામેની લડાઈમાં ઉકાળો તેમજ અન્ય દેશી પદ્ધતિ અપનાવી રક્ષણ મેળવી રહ્યા છે. ગામના તલાટી દ્વારા લેવાયેલા ઉકાળા અને માસ્કના વિતરણને સરપંચ તેમજ ગ્રામજનોએ સરાહનીય જણાવ્યો હતો. કોરોનાને લઈને સમગ્ર ભારતમાં જે હાહાકાર મચી ગયો છે એમાં જે સરકાર બધા પ્રયત્નો કરી જ રહી છે. અમે ગામડામાં અમારા ગામમાં ઉકાળાનું આયોજન કરેલ છે અને ઘેર ઘેર ઉકાળો અને માસ્કનું વિતરણ કરીએ છીએ. કોરોના વાયરસના કારણે હાહાકાર મચેલ ગુજરાત રાજ્યના અંદર આખા ભારતમાં, જેના કારણે સેમોદ્રા મુકામે આજે 21 તારીખ લઈને 31 માર્ચ સુધી લોકડાઉન કરેલ છે. એ બાબતે ઉકાળો અમે લોકોએ લીધેલ છે. ગામની સેવા બહુ સરસ છે સરપંચશ્રીની અને તલાટીશ્રીની. માસ્ક પણ અમને આપેલ છે. આ કોરોનાનો એકદમ હાહાકાર મચી ગયો છે. એના અનુસંધાને અમારા ગામના સરપંચશ્રીને અને તલાટીને આ ઉકાળાનું આયોજન મોટા પાયે કરેલું છે અને ઘરે બધાના વિતરણ કરી અને આપવામાં આવે છે. કોઈને ભેગા કરતા નથી અને માસ્ક પણ ઘરે બધાના જે બહાર નીકળે છે એના માટે વિતરણ કરેલ છે. બનાસકાંઠા જિલ્લાના ધાણીરામાં પણ બહારના રાજ્યોમાંથી આવતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્યની ટીમ દ્વારા આવા તમામ લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કોરોના જેવા જીવલેણ વાયરસને લઈ ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા 3 અલગ અલગ જગ્યા પર આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ધાનેરા શહેરમાં સરકારી દવાખાને તેમજ રામચંદ સ્વરાજ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. ત્યારે ધાનેરા તાલુકાના જડિયા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ 10 બેડ સાથે આઇસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. બહાર ગામના લોકોની વધતી જતી સંખ્યાને લઈ ધાનેરાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. 3 જગ્યા પર 45 બેડ સાથે ઓક્સિજન સહિતની આરોગ્ય સેવા શરૂ કરાઈ છે. ધાનેરાના આરોગ્ય અધિકારી પીએમ ચૌધરી દ્વારા આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા માટે ફરજ પરના મેડિકલ ઓફિસર તેમજ નર્સિંગ સ્ટાફને જરૂરી માહિતી આપી વ્યવસ્થા માટે મુલાકાત લીધી હતી. ધાનેરા શહેરમાં છેલ્લા 3 દિવસથી મહારાષ્ટ્ર, સુરત, નવસારીથી આવતા લોકોની સંખ્યાની અંદર વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી મળતા આંકડા પ્રમાણે 800થી પણ વધારે લોકો ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં આવી પહોંચ્યા છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ધાનેરાના 3 જગ્યા ઉપર સિવિલ હોસ્પિટલ સરકારી દવાખાનું ધાનેરા, જડિયા સરકારી દવાખાનું તેમજ ધાનેરાનું RS હોસ્પિટલની અંદર આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને કોરોનાના વાયરસથી પીડિત લોકોને સત્વરે અહીંયા રખાય, એમની કાળજી લેવાય તે માટે આ 3 જગ્યા ઉપર અગમચેતીના ભાગરૂપે કામ થઈ રહ્યું છે. રમેશ પ્રજાપતિ, BK News ચેનલ, ધાનેરા. તો આ તરફ ભાભરમાં પણ બહાર ગામથી આવતા લોકો દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગની ટીમો સતર્કતા દર્શાવી રહી છે અને ભાભરમાં આરોગ્ય વિભાગની કુલ 83 ટીમો અલગ અલગ વિસ્તારોમાં ફરીને સર્વેની કામગીરી કરી રહી છે, જેમાં વિદેશથી આવેલા 9 અને બહારના રાજ્યોમાંથી આવેલા 146 લોકોનું સ્ક્રીનિંગ કરીને તમામને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
બાબર આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ બહારના રાજ્ય કે વિદેશથી આવે તો તાત્કાલિક તંત્રનું ધ્યાન દોરવું. ભાભર તાલુકા આરોગ્ય અધિકારી કચેરી દ્વારા અત્યારે COVID-19 અંતર્ગત સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં વિવિધ આરોગ્ય કાર્યકર MKW, FHW, આશા બહેનો, આંગણવાડી કાર્યકરો દ્વારા ટીમો બનાવીને પ્રોપર સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, જે શનિવારથી સ્ટાર્ટ કરી દીધું છે અને જેમાં ઘરે ઘરે જઈને પ્રોપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ લોકો ઉપર એઝ અ સુપરવિઝન બી પ્રોપરલી કરવામાં આવી રહ્યું છે એઝ અ MPHS અને મેડિકલ ઓફિસરો દ્વારા. અને જેમાં અત્યારે ભાભર તાલુકાની અંદર ટોટલ આઉટ ઓફ કન્ટ્રીના 9 લોકો આવેલા છે અને આઉટ ઓફ સ્ટેટના ટોટલ 146 છે. કોરોના વાયરસને લઈ અત્યારે ગામડાના લોકોની તબીબી માહિતી મેળવવામાં આવી રહી છે. ધાણેરા તાલુકાના 77 ગામડામાં 250થી પણ વધારે આંગણવાડી મહિલા કર્મચારીઓ તેમજ આશા વર્કરની ટીમો બનાવી દરેક ઘરની મુલાકાત લેવાઈ રહી છે. ગામડાઓની વાત કરીએ તો આજે પણ ખેતરમાં વસતા લોકોને ખતરનાક કોરોના વાયરસની માહિતી નથી. ત્યારે નજીવા વેતન પર કામ કરતી મહિલાઓ ખેતરના સેરિયા તેમજ અંતરિયાળ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે પહોંચી આરોગ્ય બાબતે માહિતી એકઠી કરી રહી છે. 3 દિવસ દરમિયાન 15,000 જેટલા ઘરોની મુલાકાત લઈ 70,000 જેટલા લોકોના આરોગ્ય બાબતે માહિતી મેળવવામાં આવી છે, જેમાં 250 જેટલા લોકોમાં શરદી તાવના લક્ષણો જણાતા આ લોકોને આરોગ્ય બાબતે દવાખાને લઈ જવામાં આવી રહ્યા છે. ચોદરફ ગામડામાં ચાલુ દુકાનો ઉપર તલાટીઓ પહોંચી રહ્યા છે અને સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી રહી છે. ધાણેરા તાલુકાના જીવાણા, સિયા, મોટી ડુગડોલ, નાની ડુગડોલ સહિતના ગામોમાં અત્યારે સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાથે સાથે ગામોમાં આવેલા મંદિરમાં પણ લોકોના ટોળા એકત્રિત ન થાય તે માટે મંદિરના મહંતોને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો અત્યારે પ્રાથમિક મામલતદાર કચેરી દ્વારા પણ સ્થાનિક મામલતદાર અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસને લઈ તકેદારીના ભાગરૂપે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં થરાદના દરેક વેપારીઓ મંડળના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને આગામી 31 માર્ચ સુધી કરિયાણા, દૂધ, દહીં, છાશ, શાકભાજી, ફ્લોર મિલ અને મેડિકલ સેવા સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત આપત્તિના સમયે કોઈ વેપારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુના વધારે ભાવ વસૂલે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાથે સાથે લોકોને પણ વહીવટીતંત્રને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી છે. ભાભર ખાતે પણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને મહામારીને રોકવા માટે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે અને સરકારી દવાખાનાઓને સજ્જ બનાવી દેવામાં આવ્યા છે. ભાભરમાં આવેલી કન્યા મોડેલ હાઈસ્કૂલમાં કોરોના વાયરસને લઈ 60 બેડની અલગ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ના નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. કોરોના અંતર્ગત ભાભર તાલુકામાં મોડેલ સ્કૂલ હોસ્ટેલ ખાતે કોરોના દર્દીઓના સારવાર અર્થે દાખલ કરવાના થાય તો આગોતરા આયોજન માટે ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવે છે. તેમાં 27 રૂમોમાં 60 બેડની સુવિધા રાખવામાં આવી છે અને અમૂલ તેમજ કલેક્ટર સાહેબ બનાસકાંઠા પાલનપુર સતત મોનિટરિંગ કરીએ છીએ. આવશ્યક કામગીરી સિવાય તાલુકાના લોકોએ ઘરની બહાર ન નીકળવા જાહેર અપીલ કરવામાં આવે છે.